नमस्कार विद्यार्थी मित्रों, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस बोंडल थी मूलिशा झालावड़िया धोरण 9 विज्ञान विषय शिक्षिका। विद्यार्थी मित्रों, अपने विज्ञान विषय में पाठ 1 अपनी आसपास में द्रव्य एना विषय से अभ्यास करी रहया छे। अगाउना लेक्चर में अपने पहला तो द्रव्य विषय माहिती मेळी। तो के द्रव्य कोने कहेवाय छे? तो के जे वस्तु दळ અને કદ ધરાવે તેને શું કહેવાય છે? તો કે દ્રવ્ય। દ્રવ્યની વ્યાખ્યા આવી કંઈક થશે કે જે વસ્તુ દળ અને કદ ધરાવે તેને શું કહેવાય છે? તો કે દ્રવ્ય કહેવાય છે। પછી આપણે એની વાત કરી હતી કે વૈજ્ઞાનિકોના બે સમૂહમાં વહેંચી છે। અમુક વૈજ્ઞાનિકો એક સમૂહ છે શું વિચારતો તો કે દ્રવ્ય છે કેવું છે? તો કે લાકડાના ટુકડાની જેમ સતત છે। કેવું છે દ્રવ્ય? તો કે લાકડાના ટુકડાની જેમ સતત છે। અને બીજો વૈજ્ઞાનિકનો સમૂહ છે શું વિચારતો તો द्रव्य केवु छे? तो के रेतीना कणो जेवु छे। केवु छे द्रव्य? रेतीना कणो छे। हवे बात केवी थई के विज्ञान विषय छे, बराबर छे। प्रायोगिक माहिती ज्यां सुधी प्रायोगिक रीते वस्तु साबित न थाय त्यां सुधी आपणे एने सिद्धांत तरीके अपनावी शकीए नहीं। तो परिस्थिति एवी बनी के बन्नेनो प्रयोग करवामां आव्यो। तो प्रयोग करवाथी शुं साबित थयुं? आपणे प्रयोग छे तो जोई गया छे। प्रयोग करवाथी शुं साबित थयुं? तो के प्रयोग करवाथी एवुं कंईक साबित थयुं કે જે દ્રવ્ય છે બરોબર એ કેવો છે? તો કે રેતીના કણો જેવો છે। પ્રાયોગિક રીતે આપણે સાબિત કરીને બતાવ્યું કે પ્રયોગ કે દ્રવ્ય છે એ કેવું છે? તો કે રેતીના કણો જેવું છે। ચલો આટલી માહિતી મળી ગઈ કે દ્રવ્ય રેતીના કણો જેવું છે। પછી તો કે રેતીના કણો તો નાના મોટા અલગ અલગ ઘણી સાઈઝના હોય, તો એમાંથી કેવું છે દ્રવ્ય છે એના કણો કેવા છે એમ? તો એના માટે ફરી એક પ્રયોગ કર્યો। તો પ્રાયોગિક રીતે માહિતી આપણે મળી, શું માહિતી મળી? દ્રવ્ય છે એ કેવું છે? તો કે અતિ સૂક્ષ્મ છે। આપણે પ્રયોગ કર્યો બરાબર છે, અગાઉના લેક્ચરમાં પોટેશિયમ પરમેંગેનેટ વાળો। તો પ્રયોગ ઉપરથી આપણે શું માહિતી મળી કે દ્રવ્ય છે એ કેવો છે? તો કે અતિ સૂક્ષ્મ છે। આટલી વાત દ્રવ્ય વિશે છે બરાબર છે। પછી આપણે તો કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો। કેની લાક્ષણિકતા? તો કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા વિશે। દ્રવ્યના કણોની ત્રણ લાક્ષણિકતા છે। કેટલી લાક્ષણિકતા છે? ત્રણ। અગાઉના લેક્ચરમાં આપણે આ બે લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો છે, ફરી થોડું થોડું રિવાઇઝ કરીએ। તો પહેલી લાક્ષણિકતા શું છે? તો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે। શું છે પહેલી લાક્ષણિકતા? જો તમને આવું બે માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો, પહેલી લાક્ષણિકતા શું થશે? દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે। દ્રવ્યના કણો એની વચ્ચે શું હોય? ખાલી સ્થાનો રહેલા હોય છે। એનો આપણે પ્રયોગ એ કરેલો હતો, એ યાદ આવે છે? કઈ પાણીની અંદર તમે મીઠાના કણ નાખો છો બરોબર, મીઠો અંદર ઓગાળો છો, તો પાણીની સપાટી છે ઊંચી આવતી નથી। કારણ શું? પાણીના અણુઓ વચ્ચે જે જગ્યા હોય છે એની અંદર મીઠાના અણુઓ છે શું થાય છે? તો કે સમાય જાય છે। એના લીધે કે આ અવકાશના લીધે એક દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય છે, એક પદાર્થની અંદર બીજો પદાર્થ છે, તમે મિક્સ કરી શકો છો। બીજી લાક્ષણિકતા શું છે? તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે। દ્રવ્યના કણો કેવા હોય છે? તો કે સતત ગતિશીલ હોય છે। એનો આપણે એક પ્રયોગ કર્યો, કયો પ્રયોગ યાદ આવે છે? નહીં, અગરબત્તી વાળી વાત આપણે કરી હતી। શું વાત કરી હતી આપણે? તો કે અગરબત્તી છે બરોબર છે, એ સળગાવ્યા વિના એને અગરબત્તી તમે હાથમાં લ્યો અને જો તમારે એની સ્મેલ કે એમાંથી કેવી સ્મેલ આવે છે, કેવી સુગંધ આવે છે એ જાણવું હોય તો તમારે અગરબત્તીની મેક્સિમમ નજીક જવું પડે। ત્યારે તમને સુગંધ આવે કે આમાંથી આ અગરબત્તીમાંથી કયા પ્રકારની સુગંધ આવે છે। અને એની સામે જો તમે અગરબત્તી છે બરોબર સળગાવી લ્યો તો દૂરથી તમને એની સ્મેલ આવી જાય છે। આનું કારણ શું છે? તો કે દ્રવ્યના કણો છે કેવા છે? ગતિશીલ છે। જો એનું તાપમાન વધે તો દ્રવ્યના કણો છે એનો પ્રસરણ દર વધે છે। આપણે આવી કઈ વાત કરી હતી, તાપમાન વધે કે એની ગતિ ઊર્જા વધે। ગતિ ઊર્જા કોને કહેવાય? તો કોઈ પણ પદાર્થને ગતિ કરવા માટે જે જરૂરી ઊર્જા હોય તેને શું કહેવાય? ગતિ ઊર્જા। કોને કહેવાશે ગતિ ઊર્જા? કોઈ પણ પદાર્થને ગતિ કરવા માટે જે ઊર્જાની અંદર સંગ્રહાયેલી હોય એને શું કહેવાય છે? તો ગતિ ઊર્જા કહેવાય છે। તાપમાન વધશે એટલે ગતિ ઊર્જા વધશે, ગતિ ઊર્જા વધશે એટલે પ્રસરણ દર છે, આ જે દ્રવ્યના કણો છે એનો પ્રસરણ થવાનો જે દર છે એ શું થશે? વધશે। તો કે પ્રસરણ કરે છે કણો એટલે એ શું સતત ગતિશીલ છે એવું કઈ સાબિત છે બરોબર છે। હવે આપણે આજે ત્રીજી લાક્ષણિકતા વિશે અભ્યાસ કરવાનો છે।
શું લાક્ષણિકતા છે ત્રીજી તો કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે ત્રીજી લાક્ષણિકતા એ કઈ છે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તો એના માટે તમને પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિ 1.6 શું કરવાનું છે તમારે તો કે ક્લાસરૂમ ની અંદર તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય છે બરોબર એમાંથી ચાર ગ્રુપ બનાવવાના છે શું કરવાનું છે ચાર ગ્રુપ બનાવવાના છે હવે પહેલા ગ્રુપ ની અંદર તમારે ચાર એક ગ્રુપમાં 4 4 5 5 પર્સન છે ડિવાઈડ થઈ ગયા બરોબર હવે પહેલા ગ્રુપ ની અંદર તમારે આ ઇલ્યુમિનિસ્ટી જે નૃત્ય કલાકાર હોય છે આ જે નૃત્યાંગના હોય ડાન્સર એ લોકો જે રીતે ડાન્સ કરતા હોય કેવી રીતે તો એકબીજાને પાછળની સાઈડથી હાથ રાખીને આ એકબીજાને પકડી રાખે આ રીતે તો આ રીતે એકબીજાને તમારે હાથ પકડીને એવી સાંકળ બનાવવાની છે પહેલા ગ્રુપમાં પછી વાત થઈ બીજા ગ્રુપની તો કે બીજા ગ્રુપમાં શું કરવાનું છે તો કે બીજા ગ્રુપમાં તમે 5 જણા જે છો બરાબર છે એને એકબીજાને આ રીતે હાથ પકડવાનો છે હાથ પકડીને ઊભું રહેવાનું છે અને ત્રીજા ગ્રુપમાં ત્રીજા ગ્રુપના જે પર્સન છે એને એકબીજાને એટલે આંગળીના પહેલા પહેલા જે ટેરવા હોય એના વડે પકડીને ઊભું રહેવાનું છે શું કર્યું આપણે પહેલા ગ્રુપમાં તો કે પહેલા ગ્રુપમાં આપણે એકબીજાને પાછળથી હાથ રાખીને વ્યવસ્થિત પકડી લીધા સારી બરોબર છે બીજા ગ્રુપમાં કે બીજા ગ્રુપમાં એકબીજાના શું કર્યા એટલે હાથ પકડ્યા છે એકદમ કાંડેથી અને ત્રીજા ગ્રુપમાં આંગળીના ટેરવા વડે એકબીજાને છે જેટલા ત્રીજા ગ્રુપમાં છે પર્સન એને બધાને આવી રીતના એકબીજાના આંગળીના ટેરવા વડે એકબીજાનો હાથ આવીને પકડવાનો છે આ ગ્રુપ થયા ત્રણ ચોથું ગ્રુપ વધ્યું એને શું કરવાનું છે તો કે આ ચોથા ગ્રુપના જેટલા મેમ્બર છે બરાબર છે એને આ ત્રણેય ગ્રુપના જે મેમ્બર છે એને તોડવાનો પ્રયત્ન કરવાનો છે પ્રયત્ન શું કરવાનું કે એને ઈ પાંચ જણા છે બરાબર પહેલા ગ્રુપમાં ઈ પાંચેય જણાને અલગ અલગ કરવાની ટ્રાય કરવાનું છે હવે વિચારો જે પહેલા ગ્રુપ પાસે જાશે બરાબર પહેલા ગ્રુપ પાસે જાશે તો એક બીજાને કમરથી વ્યવસ્થિત હાથથી પકડેલા છે બરાબર તો શું થશે તો કે એને અલગ પાડવા માટે એને વધારે બળ લગાડવું પડશે એના પછી જેને એકબીજાના રીતે હાથેથી પકડ્યા છે એને અલગ કરવા માટે એના કરતા થોડું ઓછું બળ લગાડવું પડશે અને એની સામે ત્રીજા ગ્રુપના જે મેમ્બર છે બરાબર એને એકબીજા માટે આંગળીના પહેલા આંગળીના ટેરવા વડે પકડ્યા છે એકબીજાને તો શું થશે તો કે એને અલગ પાડવા માટે બહુ જ ઓછું બળ છે એ લગાડવું પડશે કેવું બળ લગાડવું પડશે બહુ જ ઓછું તો કે આ રીતે આપણે જૂથ કર્યું છે તો અલગ અલગ તમને નીચે પ્રશ્ન આવ્યા જો તો શું કીધું પહેલા પ્રશ્નમાં તો કે ક્યુ જૂથ સરળતાથી તૂટ્યું હશે શા માટે ક્યુ જૂથ છે એ સરળતાથી તૂટ્યું હશે અને શા માટે તો કે ઓબ્વિયસ છે ત્રીજું ગ્રુપ છે એ સરળતાથી તૂટ્યું હશે શું કરવાને કારણ કે એના જે મેમ્બર છે એ વચ્ચે આકર્ષણ બળ છે કેવું છે ઓછું એકબીજા વચ્ચે આટલું જ આકર્ષણ બળ છે તો તૂટવામાં કેવી રહેશે સરળતા તો સરળતાથી ત્રીજું ગ્રુપ છે એ તૂટી જશે કારણ કે આકર્ષણ બળ કેવું છે તો કે ઓછું છે સામે એક પ્રશ્ન છે શું કીધું છે જો આપણે દરેક વિદ્યાર્થીને દ્રવ્યના કોણ તરીકે ગણીએ તો ક્યાં જૂથમાં દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ બળના બળથી જકડી રાખે છે એને એવું કીધું કે આ ત્રણે ત્રણ ગ્રુપ છે બરોબર કે ત્રણેય ગ્રુપના જે મેમ્બર છે એને તમે દ્રવ્ય તરીકે કન્સિડર કરો અને દ્રવ્ય ધારી લો તો ક્યાં ગ્રુપ છે બરોબર એના દ્રવ્ય છે એનું આકર્ષણ બળ સૌથી વધારે હોય કયો છે તમે ક્યાં બળનું આકર્ષણ ક્યાં ગ્રુપ છે એનું આકર્ષણ બળ વધારે હશે તો પછી પહેલું ગ્રુપ છે બરોબર છે એના જે મેમ્બર છે એની વચ્ચે કેવું હશે આકર્ષણ બળ વધારે જો એ મેમ્બરને તમે દ્રવ્ય તરીકે કન્સિડર કરો તો એ પહેલા જે જૂથ છે એની અંદર જે દ્રવ્ય છે ઈ દ્રવ્યના વચ્ચે આકર્ષણ બળ કેવું છે તો કે વધારે છે હજી બીજી પ્રવૃત્તિ આપણે કરવાની છે બીજી પ્રવૃત્તિમાં તમને કઈ વસ્તુ અલગ અલગ કે આવી વસ્તુ તમને સરળતાથી ગોઠવા મળી ગઈ તો એ કઈ કઈ વસ્તુ છે તો કે લોખંડની કીલી ચોકનો ટુકડો અને રબર લઈ લેવાનું શું લેવાનું છે તમારે લોખંડની કીલી ચોકનો ટુકડો અને રબર આ ત્રણ વસ્તુ લેવાની છે પછી એને તમારે કોઈ પણ પ્રક્રિયા માનો કે લોખંડની કીલી છે તો ટીપીને અથવા તો હથોડી વડે મારીને ચોકનો ટુકડો છે તો એને આપણે કાપી બરોબર અને રબર બેન્ડ છે તો ખેંચીને તોડવાની તમારે ટ્રાય કરવાની છે એટલે આ ત્રણેય વસ્તુને અલગ અલગ કોઈ પણ રીતે તોડવાની છે ટ્રાય કરવાની છે કઈ વસ્તુ તમારે પ્રયોગ કરવાનો છે હવે તમે કહો છો કઈ વસ્તુ સરળતાથી તૂટી જશે કઈ વસ્તુ તૂટશે સરળતાથી તો કે ચોક છે એ સરળતાથી તૂટી જશે તૂટશે કે તૂટે ચોક છે એ સરળતાથી તૂટી જશે
जो सरलताथी लूटो मतलब साबित शू थे विचारो जी तमे चोक छे सरलताथी तूटी गयो मतलब एनु कारण शू हो तो के कारण ये छे के ए द्रव्य ना कणो वच्चे जे आकर्षण बळ छे केवो छे ओछू आकर्षण बळ छे એટલે જલ્દી થી તૂટી જાય છે વધારે આકર્ષણ બળ હોય તો જલ્દી થી તૂટક ને એની સામે તમે કીડી લઈએ તો કીડીને તોડવા માટે તમારે વધારે બળ લગાડવું પડે તો એનો મતલબ એનો આકર્ષણ બળ કેવો છે વધારે આકર્ષણ બળ વધારે તો એને તોડવા માટે લાગુ પડતું બળ છે કેવો આપવું પડે વધારે રિપીટ કરું છું આકર્ષણ બળ જો વધારે હોય દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ વધારે હોય તો ઈ દ્રવ્યને તમારે તોડવા માટે પદાર્થને તોડવા માટે તમારે બળ કેવું લગાડવું પડે વધારે એનાથી ઉલટું જો આકર્ષણ બળ ઓછું હશે દ્રવ્યના કણો વચ્ચે જો આકર્ષણ બળ ઓછું હશે તો ઈ વસ્તુને ઈ દ્રવ્યને તોડવા માટે તમારે બળ કેવું લગાડવું પડશે ઓછું સમજાય છે આ વાત એકવાર ફરીથી રિપીટ કરું જો દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ છે ઓછું હશે તો એને તોડવા માટે બળ કેવું લગાડવું પડશે ઓછું જો આકર્ષણ બળ વધારે તો તોડવા માટે જે બળ લગાડવું પડે છે કેવું હશે વધારે હશે હજી એક તમને પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિ 1.8 પહેલા આપણે એક પ્રશ્ન આપેલો હતો 1.7 માં કે કઈ વસ્તુ છે પ્રબળ બળથી જકડાયેલ છે તમે ત્રણ વસ્તુ લીધી લોખંડની ખીલી રબર બેન્ડ અને જો તો કઈ વસ્તુ પ્રબળ બળથી જકડાયેલી છે કયો જી તમે તો ઓબવિયસ છે લોખંડની ખીલી છે એના અણુઓ છે એકબીજા સાથે પ્રબળ બળથી જકડાયેલા છે કારણ કે એને તોડવા માટે મારે વધારે ને વધારે બળ લગાડવું પડે છે હવે પ્રવૃત્તિ 1.8 છે હવે તમને પ્રવૃત્તિ કરવાની કીધું છે શું કીધું તમારે તો કે તમે પાણીનો નળ છે આખો ખોલીને નીચે આડવામાં હાથ કે એક એક થી બે આંગળી આવી કાઢી રાખીને ઈ નળનો જે નળમાંથી જે પાણીનો પ્રવાહ જાય છે ઈ પ્રવાહને તમારે રોકવાની ટ્રાય કરવાની છે શું કરવાનું છે તમારે તો કે નળ આખે આખો ખોલીને નીચે એક થી બે આંગળી રાખી તમારી નળ નીચે નળ ચાલુ કરી દેવાનું છે નળ નીચે એક થી બે આંગળી રાખી તમારે ઈ જે પાણીનો નળમાંથી પ્રવાહ જાય છે ઈ પ્રવાહને રોકવાની ટ્રાય કરવાની છે શું રોકાશે તમારાથી તો કે ના પાણીના પ્રવાહને આપણે આ રીતે એક થી બે આંગળી રાખીને પાણીનો જે પ્રવાહ જાય છે નળ ચાલુ કરવાથી એને આપણે રોકી શકતા નથી શું કરવા રોકી શકતા નથી જો મેં પ્રશ્ન પૂછ્યો છે શું આ પાણીના પ્રવાહને આ રીતે અટકાવી શકાય છે કયો છે તમે આ પ્રયોગ તમે કરી મને કહેજો કે આ રીતે પાણીનો જે પ્રવાહ છે એ તમે અટકાવી શકો છો તો કે ના આ રીતે નળની નીચે નળ ચાલુ કરી નીચે આંગળી રાખવાથી હાથ રાખવાથી પાણીના પ્રવાહને સરળતાથી અટકાવી શકાતો નથી બીજો પ્રશ્ન છે શા માટે પાણીના પ્રવાહને અટકાવી શકાતો નથી શું છે બીજો પ્રશ્ન તો કે શા માટે પાણીના પ્રવાહને અટકાવી શકાતો નથી કારણ એવું છે કે પાણીના પ્રવાહના જે પાણીની અંદર જે અણુ છે એ અણુ અણુ વચ્ચેનું આકર્ષણ બળ છે એ પ્રબળ છે કેવું છે આકર્ષણ બળ તો કે પાણી છે બરોબર પાણીની અંદર જે અણુઓ રહેલા છે આ અણુ અણુ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ પ્રવર્તે છે કેના લીધે તો કે પાણીના અણુ અણુ વચ્ચે ટ્રીક કરું છું આકર્ષણ બળ છે કેવું છે પ્રબળ છે અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ પ્રબળ છે એટલે તમે એને સરળતાથી જે અટકાવી શકશો નહીં તમારે બળ કેવું લગાડવું પડશે તો કે વધારે બળ છે એ લગાડવું પડશે સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો દ્રવ્યના કણો છે આ રીતે આપણે સાબિત કરીને કીધું કે દ્રવ્યના કણો છે એકબીજાને આકર્ષે છે આપણે અલગ અલગ ત્રણ પ્રવૃત્તિ કરીને સાબિત કરી હતી કે દ્રવ્યના કણો છે એકબીજાને આકર્ષે છે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે આ બળ કણોને એકબીજા સાથે શું કરે છે જકડી રાખે છે દ્રવ્યના બે કણો હોય છે બરોબર આ બે કણો વચ્ચે કોઈ એક બળ છે કાર્યરત હોય છે મતલબ કે કોઈ એક બળ કામ કરે છે આ બળ શું કરે છે તો કે આ બે કણો છે બરોબર એને એકબીજાની નજીક જકડી રાખે છે કોઈ પણ દ્રવ્યના કણો હોય છે બરોબર એના અણુ અણુ વચ્ચે એના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે આ બળ શું કરે છે તો એ બે અણુને નજીક પોતાની પાસે જકડી રાખવા માટે શું કરે છે એ બળ એને મજબૂત કરે છે બે અણુઓ છે એકબીજાથી દૂર જઈ શકતા નથી આ આકર્ષણ બળના લીધે દ્રવ્યના કણો વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ
પણ એક કરતા બીજા દ્રવ્યમાં કેવું હોય છે અલગ અલગ આકર્ષણ બળ હોય છે બરોબર એક કરતા બીજા કોઈ પણ પદાર્થ છે કોઈ પણ દ્રવ્ય છે એમાં કેવું હશે અલગ અલગ તો તમે યાદ કરો પ્રકૃતિમાં ચોકનો ભૂકો છે બરોબર છે ઈ ચોક સોય ચોક છે તમારાથી સરળતાથી તૂટી ગયો તો સરળતાથી તમારાથી ચોક તૂટી ગયો તો અને એની સામે ખીલીને તોડવા તમારે બળ કેવું લગાડવું પડ્યું તો કે વધારે તો એનો મતલબ એવો નથી કે ચોક સરળતાથી તૂટી ગયો છે તો મતલબ એની અંદર આકર્ષણ બળ નહીં વચ્ચે કા છે એના ચોક સરળતાથી તૂટી જાય છે એનો મતલબ એવો જરાય નથી કે એના વચ્ચે આકર્ષણ બળ નથી આકર્ષણ બળ છે જ એનામાં હોય છે પણ કેવું છે ઓછું છે કેના પ્રમાણમાં તો કે ખીલીના પ્રમાણમાં લોખંડની જે તમે ખીલી લીધી છે એના પ્રમાણમાં આ જે ચોક લીધો છે એના અણુઓ વચ્ચે આકર્ષણ બળ કેવું છે ઓછું છે એટલે સરળતાથી તૂટી જાય છે અને ખીલીમાં આકર્ષણ બળ કેવું છે વધારે છે એટલે તૂટવામાં તમારે બળ કેવું લગાડવું પડે છે વધારે એ વસ્તુ એમ કહે છે કે કોઈ પણ પદાર્થની જે આકર્ષણ બળ હોય છે જે બે અણુને એકબીજાની નજીક છકડી રાખે છે આ આકર્ષણ બળ એક દ્રવ્ય કરતા બીજા દ્રવ્યમાં કેવું હોય છે અલગ અલગ હોય છે બેમાં સરખું હોતું નથી અલગ અલગ હોય છે એકમાં વધારે હોય છે એમાં ઓછું હોય છે બરોબર છે બળ હોય છે બધી જગ્યાએ પણ કરતા ઓછા પ્રમાણમાં અમુક દ્રવ્યમાં વધારે હોય છે અમુક દ્રવ્યમાં કેવું હોય છે ઓછું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે આ દ્રવ્યના કણોની ત્રણ લાક્ષણિકતા વિશે છે અભ્યાસ કરી ગયા હવે આપણે તો કે દ્રવ્યની અવસ્થાઓ અને પછીનો પોઈન્ટ કયો છે તો કે દ્રવ્યની અવસ્થાઓ વિશે છે એ વાત કરવાની છે તો કે આપણે આપણી આસપાસ નજર કરીએ બરોબર તો અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે કે નહીં આપણે આસપાસ નજર કરીએ તો અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે તમને જોવા મળે છે હવે એની એની અવસ્થાને આધારે વર્ગીકૃત કરીએ એની એની કોઈ પણ દ્રવ્ય છે એને એની અવસ્થાને આધારે વર્ગીકૃત કરીએ તો કોઈ પણ વસ્તુ છે એ ત્રણ અવસ્થા હોય છે દ્રવ્યની કેટલી અવસ્થા હોય છે ત્રણ આમ તો વૈજ્ઞાનિકો અત્યારે શોધ કરી છે ચાર અવસ્થા છે પણ તમારા કોર્સમાં અત્યારે કરાવી છે તો કે ત્રણ અવસ્થા વિશે તમારો અભ્યાસ કરવાનો છે કઈ કઈ અવસ્થા તો કે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા ચોથી અવસ્થા છે પ્લાઝ્મા પણ અત્યારે તમારે એનો અભ્યાસ આવતો નથી અત્યારે આપણે આ ધોરણમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે દ્રવ્યની કેટલી અવસ્થા છે તો કે ત્રણ અવસ્થા છે કઈ કઈ અવસ્થા તો કે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા દ્રવ્યની આ ત્રણ અવસ્થાઓ વિશે છે એ આપણે અભ્યાસ કરવાનો છે આવું તમને કે એમસીક્યુમાં પૂછાય છે કે દ્રવ્યની કેટલી અવસ્થાઓ છે દ્રવ્યની કેટલી અવસ્થાઓ છે તો કેટલી અવસ્થા દ્રવ્યને દ્રવ્યને ત્રણ અવસ્થા છે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને આના પછીના લેક્ચરમાં આપણે જે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ છે એના વિશે છે અભ્યાસ કરીશું જય મામાદેવ